માણેહાટી માં આર્થિક નબળા પરિવારો ને સુનિધિ ફાઉન્ડેશન અને સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા ફરસાણ નું વિતરણ કરાયું. માણેહાટી માં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુનિધિ ફાઉન્ડેશન મુંબઈ કિરીટભાઈ સીટ મુંબઈ અને સીતારામ સેવા ટ્રસ્ટ માણેહાટી દ્વારા શ્રાવણ માસના સાતમ આઠમના તહેવાર નિમિત્તે 500 થી પણ વધારે આર્થિક નબળા પરિવારો ને 1 કિલો ફરસાણ વિતરણ સરપંચ જીતુભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, અરવિંદભાઈ કારિયા, હકુભાઈ જોશી, જયંતિભાઈ જેઠવા સહિતના આગેવાનો ની હાજરીમાં વિતરણ કરવામાં આવેલ છે. 500 થી પણ વધારે મોટી સંખ્યામાં નબળા પરિવારો લાભ લીધો. બ્યુરો રિપોર્ટ, મહેશ કનાબર, માણેહાટી. સાતમ આઠમનો તહેવાર ખૂબ જ આનંદ ને ઉત્સાહમય હોય છે. જયારે કોઈ પણ આર્થિક સ્થિતિના નબળા લોકો ફરસાણ થી વંચિત ન રહે, જે માટે દર વર્ષે સાતમ આઠમમાં વિનામૂલ્ય ફરસાણ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જેના અનુસંધાને આજે પણ સુનિધિ ફાઉન્ડેશન મુંબઈ તેમજ કિરીટભાઈ શેઠ લંડન દ્વારા આર્થિક સહયોગથી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય 450 કુટુંબોને સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં કાર્યક્રમ રાખવામાં આવે છે. અને આ કાર્યક્રમ આ લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે, કારણ કે જ્યારે એ લોકોને આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે આ ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. એટલે કાર્યક્રમમાં દાતા હોય જે દાન આપ્યું એનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અન્ય લોકોનો પણ આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમની સફળતાને શુભેચ્છા ઈચ્છીએ છીએ.